ભાવનગરના વેળાવદરમાં વિશ્વવિખ્યાત કાળિયાર અભયારણ્યનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ છેડાયો છે. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી કાળિયાર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું છે. આમ છતાં ભાજપના નેતાએ કાળિયારનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ વીડિયો. આ વીડિયો સામે આવ્યા બાદ ભારે વિવાદ થયો છે. ભાજપ નેતાને પ્રતિબંધ છતાં કાળિયાર અભયારણ્યમાં ઘૂસવાની પરવાનગી કોણે આપી તેને લઈને વિવાદ થયો છે. આ સમગ્ર ઘટનાને લઈને વન વિભાગના અધિકારીઓ પર પણ સવાલો પેદા થયા છે. મહત્વનું છે કે દેશના નાના મોટા તમામ ઉદ્યાનો અને સંરક્ષિત વિસ્તારોમાં વરસાદના સમયે લોકોની અવરજવર પર કડક પ્રતિબંધ હોય છે. વરસાદમાં તમામ જાનવરોનો સંવનનકાળ હોવાથી તેમના વિચરણમાં કોઈ માનવીય ખલેલ ન પડે તે માટે 3 મહિના પ્રવેશ પર રોક લગાવાય છે. આમ છતાં પણ નેતાઓ સત્તા અને પદની ઘોંસ બતાવીને નિયમોની એસી તેસી કરતા હોવાના આરોપ પણ લાગ્યા છે. સંવાદદાતા નીતિન જોડાયા છે. નીતિન, જણાવશો કે વેળાવદરનો આ વીડિયો વાયરલ થયો છે જેને લઈને ભાજપના નેતા અને વન વિભાગ પર સવાલો ઉભા થયા છે. ચોક્કસ, ભાવનગરના જે વેળાવદર ખાતે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ત્યાં એક વિડીયો વાયરલ થયો છે. કાળિયાર છે એ વન વિભાગના જે વિસ્તાર છે ત્યાં આગળ કૂદકા મારતા એક પ્રકારનો વિડીયો છે. વલભીપુર તાલુકાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એમણે આ પ્રકારનો એક વિડીયો છે એ પરમ દિવસે અહીંયા એક કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં તેમણે આ વિડીયો સહજતાથી ઉતાર્યો, પરંતુ જે પ્રકારે વાયરલ થયો છે એના કારણે વન વિભાગ ઉપર અને જે ભાજપના જે નેતા છે એની સામે સવાલો ઉભા થયા છે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ હાલ સંવર્ધન કાળ હોવાના કારણે બંધ છે, તો પછી આ નેતાઓ છે કઈ રીતે ત્યાં પહોંચે એ પણ સવાલો ઉભા થયા છે. પરંતુ જે પ્રકારે કહી શકાય કે જેમણે વિડીયો વાયરલ કર્યો છે એની સાથે પણ વાત થઈ છે. તેમણે કહ્યું છે 2 દિવસ પહેલા અહીંયા જે કર્મચારીને હેલ્મેટ કાર્યક્રમ હતો તેમાં તેઓ ગયા હતા અને ત્યાંથી સ્વાભાવિક રીતે હેરાણ પસાર થતા હતા, એટલે એમણે આ સહજતાથી વિડીયો ઉતાર્યો છે તે પ્રકારનો ખુલાસો તેમણે કર્યો. જી નીતિન, આભાર.